ખેડૂતને વિશ્વાસ ભગવાન માં થાય છે. વાહ, જો વાવી દીધા બે ના થયેલા તો ફેલ ગયું. વાહ, અમારા પૈસા ગયા ને, ખેડૂત ખમે તો બીજા ના ખમે. ટિફિન ગમે એક ભાઈ ગાડી લઈને લઈ આવે થી ઘરે થી બપોરે ટિફિન અહીં આવી જાય, કારણ કે સવારે એવું હોય તો ક્યાંક છેટા હોય ને ગાડી નું સેટિંગ ના હોય તો પછી ટિફિન ભેગું લેતા જઈએ. તમારે કેમ મોટા માં હેન્ડલ હોય એવી રીતે હાથમાં હોય, એટલે આ હેન્ડલ જ છે. હા, હેન્ડલ જ છે. ખેડૂને પ્રેમ હોય, ખેડૂને પોતાને કેટલો મોરલા બોલે તેમ થાય ગયો, મેં આવું થઈ ગયું મોરલા બોલ્યા. વાહ, કોઈ ગયેલ બોલતે સવારમાં. વાહ, મારે તો આ કૈઠાની જે જમીનો છે હું તો પહેલેથી ખેતી જ કરું છું. વાહ, ગ્રેજ્યુએશન 2015 પૂરું કર્યા પછી છતાં ખેતી કરો છો? ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આ પ્યારથી સ્પેશિયલ ખેતી માટે. વાહ, આર્મીની ટ્રાય માટે ગયો તો ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. એક રંગા ને ઉજડા જેને પિત્તર બીજીના ભાત, વાહલી દવલી વાત તું એને કરજે દિલની કાગડા. હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામમાં છીએ અને હાલ તો જે છે બપોરનો સમય છે, વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને વાવણીનો સમય ચાલે છે ત્યારે આપણે ખેતરમાં છીએ અને ખેતરમાં આવીએ છીએ, દાદા સાથે વાતો કરી રહ્યા છીએ અને આવતા સાથે જ જે છે અમને દાદાએ જે છે ચા પાયો છે. આ મહેમાનગતિ છે, આ આવકારો છે, આ પહેલાંની સંસ્કૃતિ છે. કદાચ આજકાલ આપણે રખડતા હોઈએ છીએ, કોઈ પણ જગ્યાએ જતા હોઈએ છીએ, એ સંસ્કૃતિ એ ભાવ જે છે ક્યાંક ને ક્યાંક ચૂકી ગયા છીએ. વિકાસની દોડમાં ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિ છે ક્યાંક ભૂલી ગયા છીએ અને આ ગામડાની મીઠાશ છે, આ ભૂમિની મીઠાશ છે કે અહીં તમે આવો, અજાણ્યા બનીને આવો તો પણ તમને આવકારો મળે છે, અહીંથી ચા પીધા વગર તમે જઈ નથી શકતા. એટલા માટે દાદાએ જે છે અમને ફરજિયાત જે છે તે ચા પીવાનું કીધું છે કે પહેલાં ચા પીવો પછી વાત કરીએ, તો આ મીઠાશ છે આ ભૂમિની. તો આજે આવો દાદા સાથે વાત કરીએ, કારણ કે આજે વાવણી કરી રહ્યા છે અને ગામડામાં તમે આવો વાવણીના સમયે જે છે કોઈ અવસર હોય તેવું વાતાવરણ હોય છે, તો આવો દાદા સાથે વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા શું નામ છે તમારું? બચુભાઈ. દાદા શું કેશો, અત્યારે વાવણીનો મોસમ છે અને પેલા પણ દાદા વાવણી હતી ત્યારે પેલા કેવું કેવું વાતાવરણ હતું? એની તો વરસાદ થતા આટણ ક્યાં વરસાદ થવા તો છે, વાવણી વાવી રામ ભરો હિન્દુ હોટલ જેવું છે આટણ ત્યાં નાખવા જવા માંગે છે તો નહીં. પેલા દાદા વાવણી થતી ત્યારે કેવું, અત્યારે બળદ પણ જોવા નથી મળતા, પેલા તો આમ ચાંદલા કરતા એવું આખો આમ. એની તો બધા રંગતા બળદ ને કલર કરતા હિંગડાવવા માં બળદ ઓછા જોવા મળે છે, ટ્રેક્ટર આવી ગયા, તો ટ્રેક્ટર થઈ ગયા, મિની ટ્રેક્ટર વધારે. તો આ પેલા પશુ પ્રેમ કેવો હતો દાદા, બળદ પ્રત્યે પેલા કેવો પ્રેમ, ઘરમાં જાણે એક પુત્ર હોય તેવો પ્રેમ કરતા? એ દીકરાના તોલના હોય બળદ હતા. વાહ, સહી. બળદ 12 મહિના હચવા એટલે જનાવર હચવા એટલે વખમાં છે ને. અત્યારની પેઢીને આ ગમે છે દાદા? ખોરાક કેવા હતા? ખોરાક કીધી સાચા હતા, બધા ઘી ના, દૂધ ને ઘી ને અટાણા ખાવાય ફરફરિયા. દાદા બળદ સીધા જ ચાલે કોઈ દિવસ? થાય અડે રાહતા હોય ને હાથમાં, આપણે તમારે કેમ મોટા માં હેન્ડલ હોય એવી રીતે હાથમાં હોય, એટલે આ હેન્ડલ જ છે. હા, હેન્ડલ જ છે. ગાડી હજી કાવું મારી જાય, કાવું ના મારે. વાહ વાહ. શું વાવો છો દાદા? કપા. પછી દાદા અત્યારે તો આપણે જોઈએ કે અત્યારે લોકો, પેલા તો વાવણી થતી ત્યારે કોઈ ગામમાં જોવા ના મળતું, અત્યારે લોકો જોવા મળે છે, તો એનું શું કારણ લાગે છે તમને? એનું કારણ તો ટ્રેક્ટર નું સુધારો થઈ ગયો ને કારણ. પછી દાદા આપડે જોઈએ તો અત્યારે બપોર નો સમય છે, તો થાક નથી લાગતો અત્યારે? થાક તો લાગે, બાકી ને કેવા જાય, કરવું પડે બધું. અત્યારે આપણે જોઈએ દાદા બધી એસી ને એવું થઈ ગયું, તો કોઈ બહાર રહી પણ નથી શકતું, તમને તમને એમ ન થાય કે આપણે પણ એસી માં રહીને એવું કઈ નથી ને ભાઈ, મેં લખાવી ના આવી હોય શું કઈ પૂછડા પકડીએ.
દાદા અત્યારનો સમય કેવો લાગે તમને? અત્યારે માણસોમાં માણસાય દેખાય છે? માણસાય રામનું નામ જ નથી. રોટલા ખવડાવતા, ચા ટાણ ચા પાઈ દેતા, મીઠાશ બહુ હતી ને. અત્યારે દાદા અમે આવ્યા ને તમે ચા પીવડાવી, તો અત્યારે અજાણ્યા લોકો ઉપર કોઈને એટલો વિશ્વાસ નથી, એનું કારણ શું લાગે? એનું કારણ જે બધા માણસો સરખા ના આવે ટૂંકમાં, ભૂટકે ભૂટકે કોક તમે બીડી ના પાય એવાય ભૂટકે. દાદા પક્ષીઓ પાછળ આવે છે એનું શું કારણ હશે? પક્ષી બળધો એટલે હોય પાછળ, બળદ ને પાછળ એ પક્ષી ને બીક ના હોય ને ખબર છે કે આ માણસો આપડે મારવાનો છે નહીં, મોરલા બોલે તેમ થાય કે મેં આવું કે મોરલા બોલ્યા, કોઈ બોલતે હવારમાં. દાદા અત્યારે તો ખેડૂતને વિશ્વાસ, શહેરમાં જઈએ તો થોડો વરસાદ આવે તો લોકોને કંઈક જે છે આપણે જોઈએ તો કિચકાર ને એવું જોવા મળે તો લોકો બોલતા હોય છે કે વરસાદ ન આવતો સારું, પણ ખેડૂત માટે કેટલો મહત્વનો છે વરસાદ? એ તો છે. કેવો આનંદ થાય દાદા પેલો વરસાદ આવે ત્યારે? બહુ આનંદ થાય, પેલો વરસાદ આનંદ થાય ને, વાવણીનો વરસાદ કેવો હોય પેલો વરસાદ. પહેલાના સમયમાં દાદા વરસાદ આવતો ત્યારે કેવો માહોલ હતો ગામમાં? હોય જ ને. અત્યારે એવું કઈ જોવા મળે છે? ના રે, અટણ કેવા, અટણ જ્યાં જોઈ ને ટ્રેક્ટર ની હાલતી હોય, અમે વાવવા ને કોરા ભીના વરસાદ ત્યાં છે જ. ધરાર વાવવા જેવું છે, ટાણું રહ્યું ખેડૂત પછી બીજી ના બી હું તો વાવવું પડે, કાચો વરસાદ હોય તો કઈ ખાડા તો ભરવાના નથી. દાદા કેટલું અઘરું છે કારણ કે અત્યારે આપણે આટલી મહેનત થી વાવતા હોઈએ પણ બધો આધાર કુદરત ઉપર છે, તો કેટલું આમ ભગવાન માથે વિશ્વાસ કરીને જ વાવે? ખેડૂતને વિશ્વાસ ભગવાન માથે છે. વાહ, જો વાવી દીધા બે ના થયેલા તો ફેલ ગયું. વાહ, અમારા પૈસા ગયા ને. ખેડૂત ખમે તો બીજા ના ખમે. ખૂબ સાચી વાત કરી દાદા એ કે એક ખેડૂત છે તે કેટલું બધું જે છે તે રિસ્ક લેતો હોય છે, આપણે રિસ્ક કહીએ છીએ. અત્યારે આપણે જોઈએ તો અત્યારના લોકો છે કદાચ નાનું એવું રિસ્ક લેવા માટે પણ ડરતા હોય છે, પરંતુ આ ખેડૂત છે કેટલી મહેનત કરે છે, કેટલી મહેનતથી તે પોતાની વાવણી કરે છે, અને સમગ્ર આધાર છે તે કુદરત ઉપર હોય છે. ખેતી જે છે તેને એટલે જ આપણે કુદરતી રોજગારી કહેતા હોઈએ છીએ. કુદરતના કારણે જે છે ખેતીમાં તમામ આધાર રહેતો હોય છે, અને શ્રદ્ધાને કારણે જ જે છે ખેડૂતો આ રીતે ખેતી કરી શકતા હોય છે. અને દાદાએ જે પહેલાંની સંસ્કૃતિની વાત કરી તે પણ ઘણું બધું કહી જાય છે. એક કાકા સાથે એક ભાઈ પણ જે છે તે ખેત અત્યારે જે છે વાવણી કરી રહ્યા છે, યુવાન છે, અને અત્યારે બહુ ઓછા યુવાનો હોય છે તે વાડીએ જોવા મળતા હોય છે, ખેતીએ જોવા મળતા હોય છે, તો આવો એમની સાથે પણ થોડી વાત કરીએ. શું નામ છે તમારું? જળીય દિલીપસિંહ. શું કહેશો કે અત્યારે તમે યુવાન છો અને ખેતી કરી રહ્યા છો, અત્યારે બહુ ઓછા યુવાનો ખેતીમાં જોવા મળે છે, તો એનું શું કારણ લાગે તમને? અત્યારે બધું હાર્ડ થવા માંડ્યું છે, કોઈથી કામ થઈ શકીએ છે નહીં, એટલા માટે અટાળે બીજા ધંધા પકડવા માંડ્યા છે. અમારે તો આ કઈટાની જે જમીનો છે હું તો પહેલેથી ખેતી જ કરું છું. ગ્રેજ્યુએશન 2015 પૂરું કર્યા પછી છતાં ખેતી કરો છો? ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આ પ્રયારથી સ્પેશિયલ ખેતી માટે. વાહ, આર્મીની ટ્રાય માટે ગયો તો ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, લેખિત ઓકે કરીને પછી આવી ગયો, તો તે છતાં ગયો નહોતો ખેતી કરવા માટે. પછી ઘરની જમીન છે અને ખેતી કરીએ છીએ, ખાસ કરીને આમાં બહુ મહેનતની જરૂર પડે છે. આ પ્રકારની વાવણીમાં આપણે જોયું તે ટ્રેક્ટર થઈ ગયા છે, તો શું કહેશો તમે આ પ્રકારની વાવણીમાં આટલી મહેનત કરી રહ્યા છો, શું કે આનાથી શું ફાયદો થાય છે? કેમ આનાથી મતલબ? બળદ અત્યારે આપણે જોઈએ તો બળદ ઓછા જોવા મળે છે, બળદ ને ને ટ્રેક્ટર ને ફેરો બહુ જાજો છે. જો એક તો ટ્રેક્ટર અંટાળી જીને સક્સેસ છે એ 100% છે, પણ એ કદાચ 8 વીઘાનું ખેતર હોય તો એમાં એક વીઘો એક ટ્રેક્ટર વાવતા હોય ને તો 4 હેઠે પડ્યું રહે, ને બળદ તમારે જે રીતના જે પ્રમાણે હાકવું હોય એ પ્રમાણે હાલે. ગારો હોય તો ટ્રેક્ટર તમારું ના હાલે ને બળદ હાલે. અત્યારે હાલી રહ્યા છે અહીં ટ્રેક્ટર ના હાલે, બળદું છે તો ચાલે ને, કામ બપોર પછી 3-4 વાગે ટ્રેક્ટર ચાલે એવું થાય.
અત્યારના યુવાનો ખાસ કરીને ફોર વ્હીલમાં ફરતા હોય છે, લક્ઝરી કારમાં ફરતા હોય છે, અને તમે આ રીતે ખેતી કરો છો, મહેનત કરો છો, તો શું લાગે છે કે અત્યારના યુવાનોને આ જોવાની, આ જાણવાની કેટલી જરૂર છે? કારણ કે જમીન સાથે જોડાવું જરૂરી હોય છે. શું કહેશો? એ 100% વાત છે. અમારે જ્યારે મહેનત કરવાનો ટાઈમ 4 મહિના 8 મહિના હોય ત્યારે કરી લઈએ છીએ. બાકી તો અમે પણ બહાર નીકળીને પાછા જે શોખ છે એ પેલા જે સિટીના છોકરા પૂરા કરે છે એની શોખ અમે પણ કરી લઈએ છીએ. શું કહેશો કે અત્યારે તમે આ પ્રકારે વાવણી કરી રહ્યા છો તો કેવો માહોલ હોય છે ખેડૂત માટે? કેટલો આનંદ જ્યારે વાવણી થતી હોય છે ને વરસાદ આવે પહેલો, તો હવે એ તો જે ખેડૂત હોય એને આનંદનો અનુભવ થાય. બાકી તો જે સિટીના લોકોને જે બીજા ધંધા કરે છે એને તો હવે આ આનંદ કંઈ ખબર જ નથી કે ખેડૂતનો આનંદ કઈ રીતનો હોઈ શકે. અહીંનો આનંદ કેટલો છે? કારણ કે અત્યારે સિટીમાં જોઈએ ભાગ ભરે જન્નત. અમારે તો વાવણી થાય એટલે જાણે જન્નત છે. વાહ વાહ વાહ. ગામડામાં લોકોને કેવો પ્રેમ હોય એકબીજા પ્રત્યે? ગામડામાં લોકોનો પ્રેમ અત્યારે તો બહુ ઓછા થવા માંડ્યા છે, પણ તો એ 70% તો પ્રેમ હજી લોકોમાં એવા નેવા છે. આડોશ પાડોશમાં ખેતી વિસ્તારની કાંઈ પણ વસ્તુ જોતી હોય તો પૂછીને દરેક લઈને હાલી જ નીકળવાનું. પાછા ગમે ત્યાં દેવા જાઓ એ પાછા આપણે ફોન કરીને પૂછીએ કે અમારી વસ્તુ અમને પાછી પહોંચાડી દો. તો તમે અત્યારે જે રીતે આ કરી રહ્યા છો કેટલા, જે આપણે જોઈએ કેટલા તમારે આગળ પાછળ થવાનું હોય છે, કેટલી વખત આમ? કારણ કે ઘણું બધો જે છે તો સાંજ લગર આ રીતનું ચાલુ જ રહેવું પડે. સવારથી સાંજ આ રીતનું વાવણી અમારે થાય ને એટલે કમસે કમ 8 દિવસ લગર સતત ચાલુ રહેવું પડે. કેટલા વાગે તમે આવી જાઓ? સવારે આ વરસાદના હિસાબે તો 8-9 વાગે જે હાલે એવું થાય ત્યાં આવીએ, બાકી નકર 6 વાગે વાળી આવી જઈએ. ઓહો, તો જમવાનું ની કઈ રીતે? જમવાનું ટિફિન આવી જઈએ. ટિફિન લઈને જમ? હા, ટિફિન ગમે એક ભાઈ ગાડી લઈને લઈ આવે, થી ઘરેથી બપોરે ટિફિન અહીં આવી જઈએ. અને કારણ કે સવારે એવું હોય તો ક્યાંક છેટા હોય ને ગાડીનું સેટિંગ ના હોય તો પછી ટિફિન ભેગું લેતા જઈએ. દાદા સાથે પણ આપણે વાત કરી, તમારી સાથે પણ કરી રહ્યા છીએ, કે અત્યારે જે રીતે તમે ખેતી કરો છો, આટલી બધી મહેનત કરો છો, પરંતુ તમામ આધાર છે તે વરસાદ ઉપર છે, તો એ કેટલું અઘરું છે ખેડૂત માટે? કારણ કે આ એક પ્રકારનું અત્યારે આપણે કંઈક રિસ્ક કહેવાય છે, તો શું કહેશો એને લઈને? તો એ તો ન્યા તો હવે એના લઈને તો શું કઈ, ભગવાન ઉપર છે બધું. હવે તો વાવવા જેવું હોય એટલે વાવવું જ પડે. બાકી તો ભગવાન આ જ છે, વરસાદ થશે તો આ થશે, નકર આ બી ફેલ. કદાચ 8 દિવસ પછી વરસાદ થશે તો આ વરી પાછું વાવવું જોશે. સમગ્ર આધાર જે છે કુદરત પર, કુદરત પર છે. તો હાલ જે છે આપણે જે રીતે વાત કરી કે અત્યારે જે છે વાવણીનો માહોલ છે અને ચારે બાજુ જે છે વાવણી થઈ રહી છે, એ ખેડૂતનું જીવન કેવું હોય છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો, અને જે રીતે ભાઈ જે છે તે પણ ખેતી કરી રહ્યા છે, બહુ ઓછા યુવાનો હોય છે જે અત્યારે આપણને આ રીતે ખેતી કરવા જોવા મળતા હોય છે.